भावनगर ना बोर तलाव में गंदकी ठालवतु महापालिका तलाव ना पंपिंग स्टेशन नु पानी ज अशुद्ध करी रहू छे। जे पानी लोकोने अपाय छे तेमां ज गंदू पानी ठालववामां आव्युं। बोर तलाव ना पंपिंग स्टेशन में गंदू पानी ठालवता लोकोमां रोष जोवा मळी रह्यो छे। नितिन सोनी अपनी साथे लाइव जोड़ायेला छे। नितिन, भावनगर ना बोर तलाव में महापालिका द्वारा ज गंदकी ठालवामां आवी रही छे, लोको मां रोष जोवा मळी रह्यो छे, लोकोने पीवानुं शुद्ध पाणी पण हवे नथी मळतुं। एक बोरताव छे, एमनो पाछळनो जे भाग आवेलो छे, सिस्तर पासे आवेलो छे। आ जे बोरतावनो जे छेवाड़ानो जे विस्तार छे, त्यां आगळ एक महानगरपालिका द्वारा संप बनावामां आवी रह्यो छे, अने संपनुं जे प्रदूषित पाणी छे ए छेल्ला थोड़ाक दिवसथी अहींया जे बोरतळाव जे छे, एटले के ज्यां शुद्ध पाणी लोकोने पीवा माटे मळतुं होय छे, ए बोरतावनी अंदर ठालवामां आवतुं हतुं। आप जोई शको छो, ए जे संप छे बनी रह्यो छे, पाछळना भागनी जे दीवाल छे त्यां पाइप पण गोठवामां आव्यो छे, अने आ पाइप मार्फते जे प्रदूषित पाणी छे ए बોરતાવમાં ઠાલવવામાં આવતું હતું। અધિકારીઓને તાત્કાલિક આશ્રયથી પૂછવામાં આવ્યું હતું અને ત્યારબાદ અધિકારીને આ ઘટના ધ્યાને આવતા હાલ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ પાણી અગાઉ કેટલા દિવસથી ચાલુ હશે અને કયા પ્રકારે ચાલુ રાખવામાં આવ્યું છે તે એક સવાલ છે। એટલે ચોક્કસ કહી શકાય કે ખુદ મહાનગરપાલિકા છે એ તે લોકોને જે પીવાનું શુદ્ધ પાણી આપતું હોય છે અને ત્યાં જે આ કહી શકાય કે જે ગંદુ પાણી હોય છે એ સંપ મારફતે છોડતું હોય છે, એના કારણે લોકોમાં એક રોગચાળાની ભીતિ પણ સર્જાઈ રહી છે। જી जी, आभार तमाम जानकारी आपवा माटे। भावनगर ना बोर तलाव में गंदकी ठालवतु महापालिका लोगों में रोष जोवा मळी रह्यो छे। तलाव ना पंपिंग स्टेशन नु पाणी ज अशुद्ध करी रह्यो छे। जे पाणी लोकोने अपाय छे तेमां ज गंदू पाणी ठालववामां आव्युं छे। बोर तलाव ना पंपिंग स्टेशन में गंदू पाणी ठालवता लोगों में रोष जोवा मळी रह्यो छे। लोकोना स्वास्थ्यनी साथे चेडा थई रह्या छे। आखो अहेवाल अमारा द्वारा प्रसारित करवामां आव्यो छे। भावनगर ना बोर तलाव में महापालिका द्वारा ज गंदु पानी ठालवामां आवी रह्यु छे अने लोकोना आरोग्यनी साथे वधु एक वखत चेडा महापालिका द्वारा करवामां आवी रह्या छे अने तेने ज लईने त्यांना जे स्थानिक लोको छे तेमां रोष भभूकी उठ्यो छे। त्यारे घणा बधा सवालो थई रह्या छे कि शा माटे लोकोना સ્વાસ્થ્યની સાથે આવી રીતે મહાપાલિકા ચેડા કરી રહ્યું છે, શા માટે મહાપાલિકા બોર તળાવમાં કે જે શુદ્ધ પાણી છે, પીવા માટેનું પાણી છે, લોકો તે પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે, તો એ તળાવમાં શા માટે ગંદુ પાણી ઠાલવવામાં આવે છે? જો લોકો બીમાર પડશે તો પછી તેની જવાબદારી કોણ લેશે? ઘણા બધા સવાલો વીટીવી ન્યૂઝ પણ ઉઠાવી રહ્યું છે। ભાવનગરની આ ઘટના છે, એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, લોકોને પીવાના પાણી મળવામાં પણ ફાંફા પડી રહ્યા છે, અને વાવણી માટેનું પાણી છે ખેડૂતોના ઉભા પાકને અત્યારે નુકસાન થઈ રહ્યું છે, અને તેવામાં જ્યારે ટેન્કર રાજ ચાલી રહ્યું છે આખા ગુજરાતમાં, તેવામાં ભાવનગરના બોર તળાવમાં કે જ્યાં પીવા માટેનું પાણી તળાવમાં છે, લોકો એ પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે, અને એ જ બોર તળાવમાં ગંદુ પાણી ઠાલવવામાં આવતા મહાપાલિકા દ્વારા ગંદુ પાણી ઠાલવવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે। તળાવમાં પંપિંગ સ્ટેશનનું જ પાણી ઠાલવવામાં આવે છે, ગંદુ પાણી ઠલવાતું હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત અત્યારે જોવા મળી રહી છે। પંપિંગ સ્ટેશનમાં ગંદુ પાણી ઠાલવતા સ્થાનિક લોકો કયું પાણી પીશે? જો આ ગંદુ પાણી પીશે તો તે લોકોને રોગચાળો થશે, ટાઇફોઇડ જેવી પાણીજન્ય રોગચાળો વધશે, તો જવાબદારી કોણ લેશે? શહેરને પીવાનું પાણી પૂરું પાડતા બોર તળાવમાં મહાનગરપાલિકા દ્વારા મહાપાલિકા દ્વારા શા માટે કે જે શુદ્ધ પાણી છે, જે પાણી પીવા લાયક પાણી છે, તે પાણીમાં આવી રીતે ગંદકી ઠાલવવામાં આવી રહી છે, ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેથી જે ત્યાંના સ્થાનિક લોકો એ પાણી પીશે તો રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત છે। ભાવનગરના બોર તળાવમાં ગંદકી ઠાલવતું મહાપાલિકા તળાવના પંપિંગ સ્ટેશનનું પાણી જ અશુદ્ધ કરી રહ્યું છે। પંપિંગ સ્ટેશનનું પાણી કે જે પીવા માટે લોકો ઉપયોગમાં લેતા હોય છે અને તે જ પાણીને અશુદ્ધ કરી રહ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓ। પૂર્વ વિપક્ષ નેતા જયદીપસિંહ ગોહિલ આપણી સાથે જોડાયેલા છે। સર, સ્વાગત છે આપનું। સૌપ્રથમ બોર તળાવમાં ગંદકી ઠાલવતું મહાનગરપાલિકા ભાવનગરની આ ઘટના છે, સ્થાનિક લોકોમાં રોષ છે, શા માટે પીવાનું શુદ્ધ પાણી છે, સંપ બનાવવામાં આવ્યો છે, તે પાણીમાં આવી રીતે ગંદુ પાણી ઠાલવવામાં આવે છે? હેલો હેલો ટેકનિકલ ખામી લાગે છે, ઓડિયો નથી આવતો, ફરી એક વખત સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કરીશું। ભાવનગરના બોર તળાવમાં ગંદકી ઠાલવતું મહાપાલિકા તળાવના પંપિંગ સ્ટેશનનું પાણી જ અશુદ્ધ કરી રહ્યા છે, લોકોમાં રોષ।
જયદીપસિંહ ગોહિલ આપણી સાથે જોડાયેલા છે ફરીથી. સર, સ્વાગત છે આપનું. ભાવનગરના બોર તળાવમાં જે રીતે મહાનગરપાલિકા દ્વારા ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, રોગચાળો વકરવાની સ્થાનિક લોકોમાં ભય છે, કારણ કે એ જ પાણી ત્યાંના લોકો પી રહ્યા છે. જી ચોક્કસ, આ ભાવનગર મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દેન અને ભાવનગરનું નવું નજરાણું અને ઘરાણું કહેવાય એવું બોર તળાવ કોઈ પણ સંજોગે બોર તળાવ છે એ ખાલી રહે અથવા બોર તળાવ વેચી દેવાની પેરવી કરતા હોય એવું થઈ રહ્યું છે. સામાન્ય સભામાં અને કમિશનરે ખાતરી આપેલી છે, પેલા આખા સીતસરનું ગંદુ પાણી આ બોર તળાવમાં ઠલવાતું. અવારનવાર રજૂઆત સામાન્ય સભામાં જવાબ પણ અમને આપેલો છે અને કમિશનરે અને કલેક્ટર સાથે કીધેલું કે ભાઈ વહેલી તકે ગટર નાખી દઈશું. આજની તારીખે એ ગંદુ પાણી સીતસરનું પણ આમાં આવે છે. આ સંપ બનાવ્યો ત્યારે અમે કહેલું, ત્યારે કહેલું કે આનું એક ટીપું પાણી બોર તળાવમાં નહીં જાય. મેડમ, આની કરતા વિશેષ કે 200 વીઘા જેવી જમીન આ બોર તળાવની સુગર મિલના નામે ચડી ગઈ, છતાં આ નિંદ્રામાં સૂતા છે. કોઈ પણ સંજોગે બોર તળાવ છે ભાવનગરનું ભરાય નહીં અથવા વેચી દેવાય એવી પેરવી કરી રહ્યા છે, નિંદનીય છે. અવારનવાર ખાતરી આપવા છતાં આ નફ્ફટ શાસકો હજી આજની તારીખે નથી સુધર્યા. આવી રીતે સીતસર આખા ગામનું પાણી હજી ઈ પાણી અત્યારે બોર તળાવની અંદર ઠાલવી રહ્યા છે, તો પણ એક પણ જાતના પગલા હજી નથી લીધા. જી જયદીપસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો પૂર્વ વિપક્ષ નેતા જયદીપસિંહ ગોહિલ આપણી સાથે જોડાયેલા હતા. તેમણે જણાવ્યું કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર આંખાડા કાન કરી રહ્યા છે. સ્થાનિક લોકોમાં રોષ છે.